हाँ ओके चलो स्टार्ट करिए। रेडी? નથી વહીતું હજી, ચાલુ જ છે। ચાલો ધ્યાન આપજો, તો આ દાખલો લેસનમાં આપેલો કે પછી મેં કરાવી દીધો મને યાદ નથી। લેસનમાં આપેલો તો એનો જવાબ શું છે? આવી જાય છે જવાબ? જાદવ ભાર્ગવ આવ્યો છે। ભાર્ગવ, ભાર્ગવ અવાજ આવે છે ને બેટા? ચલો શું આ દાખલો લેસનમાં આપ્યો? કરાવી લીધેલો? કરાવવાનો જ બાકી છે? શું વાત કરો, લેસનમાં નહીં આપેલો? હા એપો વાળા કરાવેલા છે। મેં તમને હા આ લેસનમાં આપેલો ને આ કરાવી દીધલો કે પછી લેસનમાં આપેલો બહુ યાદ નથી આવતો? કરાવી જ દીધલો છે મેં। ચલો તો હવે આ દાખલાને સોલ્વ કરીએ। ફાઇન્ડ ઇન્ટિગ્રલ એક્સ સેટિસ્ફાઈંગ, સૌથી પહેલા રકમનો મતલબ શું થાય? ફાઇન્ડ ઇન્ટિગ્રલ એક્સ, ઇન્ટિગ્રલ એક્સ એટલે ઇન્ટિગ્રલ એક્સ ઇન્ટીજર, ઇન્ટિગ્રલ એક્સ એટલે ઇન્ટીજર અને ઇન્ટીજર એટલે પૂર્ણાંક। ઇન્ટિગ્રલ એક્સ એટલે કે પૂર્ણાંક, એક્સની પૂર્ણાંક કિંમતો શોધો। એવી એક્સની પૂર્ણાંક કિંમતો શોધો કે જે આપેલી અસમતાનું શું કરે, સમાધાન કરે, પાલન કરે। તો કેવી રીતે શોધી એક્સની કિંમત? તો જુઓ તમને છે ને ફાઇનલ આન્સરમાં જે અંતરાલ મળશે, ઇન્ટરવલ મળશે ને, તે ઇન્ટરવલમાંથી પૂર્ણાંક કિંમતોને બહાર કરવાની। પૂર્ણાંક કિંમતો શું બનશે? જવાબ બનશે। ખ્યાલ આવે છે? તો ચાલો કરીએ સ્ટાર્ટ। રેડી? તો કેવી રીતના ઉકેલીએ અને આ ઇનઇક્વાલિટીને કેવી રીતે સોલ્વ કરીએ? ઇનઇક્વાલિટીને સોલ્વ કરવા કંઈ પણ કરીને એના અવયવ પારવા પડે, તો આના અવયવ પડશે તો દાખલો આગળ થશે। તો આના અવયવ કેવી રીતે પાડ્યા? એક્સ ની ચાર ઘાત માઇનસ ત્રણ એક્સ નો ઘન માઇનસ એક્સ પ્લસ ત્રણ લેસ ધેન ઝીરો। તો જુઓ કોમન કરવાથી કામ થઈ જાય છે? યસ। ચલો પહેલા બે માંથી શું કોમન નીકળે છે? એક્સ ક્યુબ કોમન, પહેલા બે માંથી એક્સ ક્યુબ કોમન, તો કૌંસમાં શું બચશે? એક્સ બચશે, ઓછા ત્રણ બચશે। ચલો આમાંથી શું કોમન નીકળે? માઇનસ એક, તો કૌંસમાં શું આવશે? એક્સ ઓછા ત્રણ, કેમ કે બાર માઇનસ છે ને એટલે અંદર ચિહ્ન બદલે, લેસ ધેન ઝીરો। તો પહેલા કૌંસમાં એક્સ ઓછા ત્રણ, બીજા કૌંસમાં એક્સ ક્યુબ ઓછા એક લેસ ધેન ઝીરો। ચલો હવે આના અવયવ પડશે ને એક્સ ક્યુબ માઇનસ એક ના, કયું સૂત્ર લાગશે આના અવયવ પડવા? એક્સ ક્યુબ માઇનસ એક, કયું સૂત્ર સૂત્ર લાગશે? એક ક્યુબ માઇનસ બી ક્યુબ વાળો। શું આવે આનું સૂત્ર? એક ક્યુબ માઇનસ બી ક્યુબ, બહુપદી, બહુપદી સરખી કરવી પડે। ચલો એ ઘન ઓછા બી ઘન નું સૂત્ર છે, પહેલા કૌંસમાં એ ઓછા બી, બીજા કૌંસમાં એ નો વર્ગ વત્તા એ બી વત્તા બી નો વર્ગ। સૂત્ર તમને લખાવી દીધા છે, મોરે કરતા છો કે? અને એ બધા સૂત્ર એનસીઆરટી માં બી કામ લાગશે, બરાબર? અમુક કોન્સેપ્ટ એનસીઆરટી માં પણ આવશે, આ બેઝિક ના લોગ નો ઉપયોગ એનસીઆરટી માં બી આવશે। હવે લોગ ચાલશે આ પછી પછી, કેલ્સી માં લોગ કેવી રીતના શોધાય તે શીખી પણ લીધું। કોને શીખવાયું? અવિનાશ સરે કે જેની સરે? ચાલો બારમા વાળા પાસેથી શીખી લીધું। ચાલો પણ મેથ્સમાં કઈ લોગ શોધવાના થોડા દાખલા આવે, બીજા દાખલા આવે। ચાલો ઓકે બાળકો, તો એક્સ ક્યુબ માઇનસ વન સૂત્રને જો આપણે ફોલો કરીએ ને, તો આ એક્સ નો ઘન ઓછા એક નો ઘન કહેવાય, તો સૂત્ર એવું કહે કે એ ઓછા બી એટલે એક્સ ઓછા એક, બીજા કૌંસમાં એ નો વર્ગ એટલે કે એક્સ નો વર્ગ, પછી પ્લસ એ બી એક્સ અને એક નો ગુણાકાર એક્સ, અને પ્લસ બી નો વર્ગ, અંતિમ પર એક નો વર્ગ કેટલો થશે બાળકો? એક લેસ ધેન ઝીરો। સમજ પડે છે? લખો તેમાં કમ્પ્લીટ। ચલો એના પછીના સ્ટેપમાં હવે શું કરીએ? તો જુઓ હજી આના અવયવ પડે તો પારવાના, એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ વન, કેમ કે દ્વિઘાત છે, અવયવ તો આપણને સુરેખ જ જોઈએ, તો શું આના અવયવ પડશે? નહીં પડશે વિવેચક થી,
विवेचक थी ट्राई करी जो है ना। चलो तो पहली जो बहुपदी है तेने साइड पर लई गया, एक्स स्क्वेर प्लस एक्स प्लस वन लेस देन जीरो बस आने एम लखी करो। चलो ना विवेचक बी स्क्वेर माइनस फोर एसी बी के एक एक नो वर्ग माइनस फोर एसी में ए के एक सी पन के एक एक नो वर्ग के थे एक माइनस चार एक चार के माइनस तौर लेस देन जीरो। तो मारो को विवेचक ऋण आ ने विवेचक ऋण ए मतलब कि अवयव नहीं पड़े। हम अवयव नहीं पड़े तो शू आ एपो है तो आ ऑलवेज पॉजिटिव है तो आ हमेशा धन है। तो एक्स स्क्वेर नो सौ गुणक के एक तो अँ एक्स स्क्वेर नो सौ गुणक ए बराबर एक धन है। तो मैं तुमने कीधे लो ना विवेचक ऋण ने ए धन हो तो एपो कहवाई। आ एक्स स्क्वेर प्लस एक्स प्लस वन शू है बाड़को आ एपो है। एपो ने शू करवा समीकरण में बहार काढ़ी नाखवानो एटले के आ जे एपो है तेने कही देवा सी बी निकल अहीं बराबर ने शू बच से एक्स माइनस वन बच से एक्स माइनस एक बच से लेस देन जीरो। जो नॉनी हो तो नॉनी हो तो साइड पर लेव पड़े कि आना बराबर जीरो हो तो शू पर आ नॉनी नहीं आ टोटली एपो है। एपो एट ऑलवेज पॉजिटिव। चलो बोलो एक्स बिलोंग्स टू लेस देन है एट्ले एक ज इंटरवल में काम पड़ी जाए। ग्रेटर देन में बे इंटरवल आए बने वे योग आए पर अँ शू है लेस देन में इंटरवल अँ लेस देन है एट्ले ओपन इंटरवल एक्स आना बराबर जीरो लेवा थी एक्स तौन नाना बराबर जीरो लेवा थी एक्स एक एक नाना तौन मोटा आचे जवाब एक्स बिलोंग्स टू ओपन इंटरवल वन टू थ्री। परंतु आपने के जवाब जो एक्स ना इंटीग्रल इंटीग्रल सॉल्यूशन एट्लो मतलब के पूर्णांक किंमत एक्स की पूर्णांक किंमत आ अंतराल में कई चलो इंटीग्रल सॉल्यूशन एक तो नहीं आवे केम के एक आम ज नहीं था भले एक इंटीजर हो एक आ इंटरवल में नहीं पछी बे आवे एक पॉइंट एक एक पॉइंट बे ने बधु भी बहु आवे आमा पण आपणे तो इंटीजर लेवाना एटले क्यों आवशे बे पछी त्रण आवशे ना एक अने तौन वच्चे नो इंटीजर आ एक ज छे बे पोटे बे सिवाय बीजू कोई एक अने तौन नी वच्चे कोई इंटीजर नहीं आवे कोई पूर्णांक नहीं आवे। क्लियर पटी गयो दाखलो। चलो आमा भी कई नव नहीं अवयव अवयव पारवाना। चलो अवयव कई रीतना पड़ते कही दू तो लेसन में आप ते कर लेशो पर खाली अवयव ते कई रीतना पड़ते खाली कही दू ने आमा थी आ बे ने पेला तौन तो जोड़ी नहीं बने जोड़ी तो बे बे नहीं बनावी पड़े प्लस प्लस पांच एकला रही जाए तो नहीं चले। तौनना अवयव कोना तौन का छल्ला तौनना अवयव आपणे छल्ला तौनना नहीं आपणे आखे आखा ना अवयव पारवाना छे एटले एवुं नहीं चाले के छल्ला तौनना पायरा एटले अवयव पड़ी गया। आमांथी एक्स क्यूब कॉमन एटले एक्स वत्ता छ ने पेलामां शुं करीए अवयव छ पचास त्रीस त्रीस ना कया भाई अवयव ना सरवाळो छ। હવે અહીંયા વચ્ચે વટ્ટા માની લો કે કદાચ આના અવયવ પડી બી ગયા તો આને અવયવ નહીં કહેવાય જ્યાં સુધી આ વચ્ચે વટ્ટા છે। હા કદાચ અહીંયા સામાન્ય નીકળીને અગાડી સેટિંગ થયું તો તમારું નસીબ જેવું હોય અહીંયા નથી થવાનું। જો બાળકો તમને ત્રણ ઘાટવાળી બહુપદીના અવયવ પાટા શીખવાડેલા ને તો એ જે રીત છે ને તે ખાલી ત્રણ ઘાટમાં લાગુ પડે એવું નથી એ બધે જ લાગુ પડે। ચાર ઘાટમાં બી લાગુ પડે પાંચ ઘાટ બે ઘાટમાં બી લાગુ પડે। મેં ત્રિઘાટના અવયવની જે ટેકનિક આપેલી છે ને તમને તે દ્વિઘાટમાં બી લાગુ પડે। हाँ बॉक्स मेथड करवी पड़ते बराबर बॉक्स मेथड थी आपणे आना अवयव शोधवा पड़ते। बॉक्स मेथड कई मेथड थी बॉक्स मेथड तो अहीं आपणे आ बॉक्स दोरी दीधुं सहगुणक लखो एक्स की चार घात नो एक छ छ छ ने पांच कोई पद घटतुं नथी ने चार तौन बे एक जीरो। हवे एक्स बराबर केटला लेम एक लेम पण एक लेवाथी जीरो आवशे ज नहीं केम के बधुं बधुं वट्टामां छे ने माइनस एक शक्यता रहे बड़ी माइनस वाली किमतों की काम करते माइनस एक माइनस बे माइनस एक ट्राई करता छे जीरो लीधा एक वत्ता जीरो एक आ गुणाकार बोलो छ माथी एक जाए तो पांच गुणिया माइनस एक माइनस पांच छ माथी पांच जाए तो एक गुणिया माइनस एक छ माथी एक जाए तो पांच गुणिया माइनस एक पांच ऊंचा पांच जीरो जीरो आए एट अवयव पड़वाना नहीं आए तो एक्स ने बदलो ने जीरो लावो कहींपन कर। तो अवयव में पहलो अवयव शू पड़े ओछा एक आ बाजू वत्ता एक पहलो अवयव थे एक्स वत्ता एक
અને બીજો અવયવ જો આમાં ચાર ઘાત છે ને તો એક ઘાત ઓછી લગાવો અહીંયા ત્રણ ઘાત x ની ત્રણ ઘાત અહીંયા બે ઘાત લાગે એટલે 5x નો વર્ગ પછી અહીંયા x ને 5 લેસ ધેન 0 હવે આમાં તો કોમન કરવાથી કામ થતું છે જો ને કોમન કરવાથી થતું હોય તે ભી જોવાનું ભાઈ ઘરા ઘરે જ ની ચાલુ થઈ જતા સસ્તામાં પટ્ટું હોય ને તમે ભાઈ કેટલો લાંબો રસ્તો લઈ લેવો चलायो x वत्ता एक बोलो तू पहला बे माथी x स्क्वायर काउंस में x वत्ता पांच छल्ला बे माथी एक x वत्ता एक x वत्ता पांच x स्क्वायर प्लस वन लेस देन जीरो ओके चलो हमें आना हो गया x स्क्वायर प्लस वन ना हाँ x square plus 1 square છે ની ચાલે સુરેખ અવયવ હોવા જોઈએ આ સુરેખ નથી x square plus 1 સુરેખ નથી તો શું કરીએ x square plus 1 ના અવયવ પાડવાના બોલો શું પડશે સાહિલ ભાર્ગવ ચલો તમે પણ આન્સર આપતા રહેજો ચેટ બોક્સમાં a square plus b square નો કઈ અવયવનું સૂત્ર છે a square plus b square બરાબર તો હા સૂત્ર છે પણ એ સૂત્ર અવયવનું સૂત્ર નથી અવયવ અવયવ કોને કહેવાય કે તમને બે કાઉન્ટ દેખાય ગુણાકારમાં દેખાય બે કાઉન્ટ તો અહીંયા a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ના અવયવ પડશે નહીં આ શું કરતો છે કેમેસ્ટ્રીમાં અવયવ શું છે કેમેસ્ટ્રી ચોપડી છે માં અવયવ અરે ભાઈ આના અવયવ ની પડે ની પડે તો એનો મતલબ કે આ એપો હોવો જોઈએ હે ને તો આને સીબી કરીએ ને આ એપો ને ચાલ ભાગ કરીએ ને તો જુઓ જો લોજિક તમારું લોજિક શું કહે તમારું મગજ તમને શું કહે કે x સ્ક્વેર પ્લસ 1 શું હંમેશા ધન આવશે 100% x ની કિંમત 0 1 2 5 માઇનસ 3 માઇનસ 4 કઈ બી લેવો સ્ક્વેર નો મતલબ તો x સ્ક્વેર નો મતલબ કે x સ્ક્વેર તો ધન જ ધન માં તમે 1 ઉમેરો તો 1 કરતા મોટું આવે જવાબ x બરાબર 0 લેવો તો 0 નો વર્ગ 0 0 વત્તા 1 એટલે 1 જવાબમાં 1 આવી વાત જે ધન છે તમે આનું કોઈ બી x ની કોઈ બી કિંમત લેવો જવાબમાં 1 કરતા મોટું જ આવશે કેમ કે ધન સંખ્યામાં 1 ઉમેરીએ તો જવાબ 1 કરતા મોટો થાય વાતમાં સમજ પડે x સ્ક્વેર પ્લસ 1 ઇઝ એપો ધીસ ઇઝ એપો વાય ઇટ ઇઝ એપો બીકોઝ ફોર એની વેલ્યુ ઓફ x ધીસ એક્સપ્રેશન x સ્ક્વેર પ્લસ 1 ઇઝ ઓલવેઝ પોઝિટિવ એન્ડ ઓલવેઝ પોઝિટિવ મીન્સ એપો એન્ડ ઇફ યુ સી એપો ધેન યુ હેવ ટુ ડુ સીબી ચાલે એ નહીં આ જેડબલી માં કેવું હોય કે દરેક શિક્ષક આવું કોમેન્ટ કંઈક એમ બનાવતા હોય શોર્ટ ફોર્મ કે જેથી બાળકોને બી મજા આવે અને યાદ બી રહી જાવ એપો સી બી એમ યાદ રહી જાય એમ બાકી ભૂલી જાય વચ્ચે વચ્ચે પણ આપણે પેલો એપો યાદ આવે એપો એમ કરીને તો યાદ રહી જાય ટેકનિક હોય અને બધા ઇન્સ્ટિટ્યૂટમાં આવું જ ચાલતું હોય બરાબર મેં પણ ઘણા બીજા ઇન્સ્ટિટ્યૂટના લેક્ચર જોઉં છું બરાબર ચાલો બધા ઓકે આપણે ભાર્ગવ ને હું નામ સાહિલ કઈ તકલીફ હોય તો કહેજો અને તમે આને વિવેચકની મદદથી પણ જોઈ શકો x સ્ક્વેર પ્લસ 0 એ x પ્લસ 1 આનો વિવેચક માઇનસમાં આવશે ચાલો સો નેક્સ્ટ સ્ટેપમાં કોણ કોને લખી દઈએ આપણે x પ્લસ 1 બીજા કાઉન્ટમાં x પ્લસ 5 લેસ ધેન 0 બોલો x બિલોંગ્સ ટુ સ્ટ્રીકલી લેસ ધેન છે ઓપન ઇન્ટરવલમાં કામ પડી જશે આના બરાબર 0 આના બરાબર આનાથી મળશે માઇનસ 1 આમાંથી મળશે માઇનસ 5 માઇનસ 5 નાના માઇનસ 1 મોટા તો ધીસ ઇઝ ધ આન્સર ધીસ ઇઝ ધ સોલ્યુશન આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇટ વેરી વેલ યસ ચાલો લેટ્સ ગો અહેડ આગળ વધીએ ચાલો ચાલો તમારા બધાનો મિત્ર માનાભાઈ આવી ગયા છે માનાંક નહીં 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 છોડે માનાંક હજી એનસીઆરટી માં બી થોડાક સમયમાં એન્ટ્રી મળશે એની ચાલો માનાંક કેવું દેખાય આટલો સરસ દેખાય જુઓ મસ્ત ચાલો ધાર્મિક આપણે આગળ વધીએ તૈયાર જીઓમેટ્રિકલ ઇન્ટરપ્રિટેશન ઓફ મોડ્યુલસ મોડ્યુલસ એટલે કે માનાંક જીઓમેટ્રિકલ એટલે ભૌમિતિક અને ઇન્ટરપ્રિટેશન એટલે એક પ્રકારની રજૂઆત માનાંકની ભૌમિતિક સમજૂતી ભૌમિતિક રજૂઆત
ભૌમિતિક સમજૂતી શું? માનાંકની ભૌમિતિક સમજૂતી. તો સમજો બરાબર, આપણે જોજો બરાબર સમજો, હું એમ લખું માનાંકમાં 3 ઓછા 2 તો કેટલા થાય? કેટલા થાય? 1, 1 નું માનાંકમાં 2 ઓછા 5 કેટલા થાય? માઇનસ 3, પણ એનું પ્લસ 3 થઈ જાય ને, માનાંકનું કામ શું? ધન કરી નાખતે, બાદબાકી ભલે માઇનસ 3, માનાંક છે એટલે આન્સર ઇઝ પ્લસ. હવે જુઓ સંખ્યા રેખા દોરીએ છે, શું દોરીએ છે? સંખ્યા રેખા. હવે સંખ્યા રેખા પર મેં 3 ને મૂકી દીધા, જો 0 1 2 3, તો આ 3 મૂકી દીધા, આ 2 મૂકી દીધા, તો 2 અને 3 વચ્ચેનો ગેપ કેટલો કહેવાય? આ ગેપ 1 કહેવાય. જો જવાબમાં 1 આવ્યા. બીજી એક સંખ્યા રેખા દોરું જેના પર અહીંયા 2 3 4 ને 5 લખી દીધા, આ 5 ને આ 2, તો જો 2 અને 5 વચ્ચેનો ગેપ કેટલો છે? આ 1, આ બીજો 1, આ ત્રીજો 1, 2 ને 3, આ ગેપ છે 3. સમજ પડે છે? એટલે માનાંકની ભૌમિતિક સમજૂતી શું? ભૌમિતિક એટલે આકૃતિ વાળી સમજૂતી, સંખ્યા રેખા વાળી સમજૂતી. તો માનાંકની ભૌમિતિક સમજૂતી એવી છે કે માનાંકની અંદર જો તમને આવું કંઈક દેખાય તો એનો મતલબ એવો કે એ બે વચ્ચેનું ડિસ્ટન્સ, અંતર. સમજ પડે છે? 2 અને 5 વચ્ચેનું ડિસ્ટન્સ, માનાંકમાં 2 ઓછા 5 નો મતલબ 2 અને 5 વચ્ચેનું ડિસ્ટન્સ. તો બાળકો માનાંકમાં એક્સ માઇનસ એ નો મતલબ શું થાય? માનાંકમાં એક્સ માઇનસ એ નો મતલબ, તો માનાંકમાં એક્સ માઇનસ એ નો મતલબ એવો થાય કે એક્સ અને એ વચ્ચેનું ડિસ્ટન્સ. માનાંકમાં એક્સ માઇનસ એ રિપ્રેઝન્ટ ધ ડિસ્ટન્સ બિટવીન એક્સ એન્ડ એ. આ જે માનાંક છે, આ જે મોડ્યુલસ છે, તે શું રિપ્રેઝન્ટ કરે છે? ડિસ્ટન્સ. કોની કોની વચ્ચેનું? એક્સ અને એ ની વચ્ચેનું. ક્લિયર છે? ધીસ મોડ્યુલસ રિપ્રેઝન્ટ ધ ડિસ્ટન્સ બિટવીન એક્સ એન્ડ એ. ક્લિયર? ડિસ્ટન્સ એટલે કે અંતર. મોડ્યુલસ એક્સ માઇનસ એ શું રિપ્રેઝન્ટ કરે છે? એક્સ અને એ વચ્ચેનું ડિસ્ટન્સ. એન્ડ યુ વેરી વેલ નો ડિસ્ટન્સ ઇઝ ઓલવેઝ પોઝિટિવ. ડિસ્ટન્સ હંમેશા ધન જ આવે, અંતર હંમેશા કેવું આવે? ધન જ આવે. કેમ કે આ સ્થાનાંતર નથી, અંતર છે. સ્થાનાંતર ડિસ્પ્લેસમેન્ટ, સ્થાનાંતર ઋણ આવી શકે, કેમ કે સ્થાનાંતર ને દિશા હોય છે, બરાબર ને? અંતર હંમેશા ધન જ આવે. ક્લિયર બરાબર? ફિઝિક્સ માં ભી ભણ્યો છો, અંતર, સ્થાનાંતર, વેગ, પ્રવેગ, ઝડપ. ઝડપ ધન જ આવે, વેગ ધન ઋણ બંને હોય શકે. તો ડિસ્ટન્સ બિટવીન એક્સ એન્ડ એ ઓન ધ નંબર લાઈન, સંખ્યા રેખા. નંબર લાઈન એટલે સંખ્યા રેખા, એટલે કે માનાંક એ એક્સ અને એ વચ્ચેનું અંતર છે. કોના પર? સંખ્યા રેખા પર. ભાઈ કશે બીજી કોઈ જગ્યાએ નહીં કે ભાઈ કશે હવામાં ડિસ્ટન્સ, દિવાલ પર, સંખ્યા રેખા પર. એક સંખ્યા રેખા દોરવાની ને એના પર એક્સ ને મૂકવાનો, એને મૂકવાનો, અંતર માપી લેવાનું, જેટલું અંતર આવે ત્યાંનો જવાબ. ચલો માનાંકમાં એક્સ ઓછા 2 શું રિપ્રેઝન્ટ કરે? ડિસ્ટન્સ બિટવીન, બિટવીન ને તમે શોર્ટમાં લખો તો આઈ લખાય બિટવીન એક્સ એન્ડ 2 ઓન નંબર લાઈન. ક્લિયર બાળકો? માનાંકમાં એક્સ પ્લસ 1 નો મતલબ, માનાંકમાં એક્સ પ્લસ 1 નો મતલબ, તો બાળકો માનાંકમાં એક્સ પ્લસ 1 નો મતલબ થાય માનાંક ની અંદર એક્સ ઓછા ઓછા 1. શું થાય એનો મતલબ? એક્સ ઓછા ઓછા 1. વાતને સમજો, વત્તાની જગ્યાએ 2 વાર ઓછા લખી દીધા. કેમ? કે મને અહીંયા ઓછા જોઈતા છે, મને અહીંયા ઓછા જોઈએ પણ અહીંયા વત્તા છે, તો લાવવા પડે ઓછા. સેટ કરવું પડે. શું કરવું પડે? સેટ. ઘણા લોકો આને પાટિયું બેસાડવું કહેવાય, જેની જરૂર હોય તે લાવવું હોય એને પાટિયું બેસાડવું. માઇનસ ની જરૂર છે તો માઇનસ લાવવા, 2 માઇનસ મૂકી દીધા, બરાબર બાળકો? આ એક સાદું પાટિયું કહેવાય. આવા તો ગણિતમાં બધા બહુ મોટા મોટા હેવી હેવી ખતરનાક ખતરનાક પાટિયા બેસાડવાના આવે, એટલે સેટ કરવાનું આવે. હા આવે આવે, ત્રિકોણમિતિમાં આવે અને ઘણી બધી જગ્યાએ. એવું નહીં ખાલી ત્રિકોણમિતિ જ રાજ કરે ગણિત પર, બીજા બધા ચેપ્ટરમાં બી કઈ ઓછો દમ નથી. ચલો તો આ શું રિપ્રેઝન્ટ કરે? ડિસ્ટન્સ બિટવીન, ડિસ્ટન્સ બિટવીન એક્સ એન્ડ માઇનસ 1 ઓન નંબર લાઈન. ક્લિયર છે બાળકો? આ વાર બરાબર વાંદરા જેવો લાગો છો આ પૂછરી છે. ચાલો આ પૂછરી મારે હવે કાપવી જ પડશે ભવિષ્યમાં. હા હનુમાન
આ પૂછ રહી હે કનેક્ટ કરે છે મારા ઓનલાઈન સ્ટુડન્ટ સાથે મને બરાબર ઓનલાઈન સ્ટુડન્ટ તો બે પૂછ રહી જોવે તો આજો અમારી પૂછ રહી દેખાય છે જે કારી છે એટલે બેકગ્રાઉન્ડ ના લીધે ચાલો માનાંકમાં 1 માઈનસ x વોટ રિપ્રેઝન્ટ ધીસ આ શું રિપ્રેઝન્ટ કરે છે યસ ડિસ્ટન્સ બિટવીન 1 એન્ડ x વચ્ચે ઓછા હોવા જોઈએ ભાઈ શોર્ટમાં સમજો વચ્ચે હોવા જોઈએ ઓછા ડિસ્ટન્સ બિટવીન 1 એન્ડ x ઓન નંબર લાઈન બરાબર માનાંકમાં x શું રિપ્રેઝન્ટ કરે માનાંકમાં x યસ માનાંકમાં x એટલે માનાંકમાં x ઓછા 0 અને આ રિપ્રેઝન્ટ કરે છે ડિસ્ટન્સ બિટવીન x એન્ડ 0 સમજ પડશે બાળકો બાકી સમજ પડી જશે એ ધમાભાઈ કરશે ચાલો આગળ વધીએ આપણે નેક્સ્ટ ચાલો બાળકો આ દાખલા નવા નથી જૂના જ દાખલા છે અને આ જૂના દાખલાને કેવી રીતના કરવાના એ તમને આવડે જ છે આવડે છે ને તો કેવી રીતના થાય તો માનાંકને કરીએ યાદ કરો માનાંક x બરાબર k હોય તો x બરાબર પ્લસ ઓર માઇનસ k તમને બહુ મસ્ત આવડે છે આવી રીતના અને તમે એકદમ શાંતિથી સરળતાથી આરામથી x ની કિંમત શોધી નાખતા છે પણ બાળકો આપણે અલગ રીત કરવાના કઈ રીત કરવાના અલગ બાકી આ દાખલાઓ પાછા હું કરવા કરાવું છે એક એ જ રીત કરાવવાનો હતો તો સમજ ને પાછા એના એ દાખલા એટલે રીત આપણે એક બદલીએ છીએ અને આ રીતમાં મગજનો ઉપયોગ વધારે થશે કેમ કે આ રીત ઘણા બધા એવા દાખલા હોય જેને શોર્ટમાં પટાવી શકે છે એટલા માટે ઓકે ધ્યાન આપજો આ રીતમાં આપણે દોરવાની છે એક સંખ્યા રેખા શું દોરવાની છે સંખ્યા રેખા હવે x ની કઈ કઈ કિંમત એ આ સમીકરણનું સમાધાન કરે એવું તમારે શોધવું છે ને તો માનાંકમાં x ઓછા 1 નો મતલબ શું તો માનાંકમાં x ઓછા 1 નો મતલબ કે x અને 1 વચ્ચેનું અંતર છે 4 x અને 1 વચ્ચેનું અંતર કેટલું છે 4 છે 1 કાં છે અહીંયા કસે મૂકી દેવો 1 ને x કાં છે તે આપણે શોધવાના છે તો x અને 1 વચ્ચેનું અંતર કેટલું છે 4 ને x કાં તો જમણી બાજુ હશે કાં તો ડાબી બાજુ ને x એ 1 થી 4 જેટલા અંતરે જમણી બાજુ હશે અથવા x એ 1 થી 4 જેટલા અંતરે ડાબી બાજુ ને 1 વત્તા 4 કેટલા થાય આમાં 4 ઉમેરો આ 4 ને આમાં ઉમેરો 1 વત્તા 4 5 અને હવે આ 4 ના આ બાજુ બી આવે એટલે માઇનસ કરવાના ડાબી બાજુ માઇનસ 1 ઓછા 4 માઇનસ 3 આ જવાબ માઇનસ 3 ને 5 એ આના જવાબ માઇનસ 3 અને 5 એ આના જવાબ x બરાબર માઇનસ 3 ને 5 હું કેવું હા એ તો ધીમે ધીમે આવશે હેવી હેવી દાખલા બરાબર જો 5 મૂકવાથી સમાધાન થાય 5 માંથી 1 જાય તો 4 4 નો માનાંક 4 માઇનસ 3 મૂકે તો માઇનસ 3 ને માઇનસ 1 માઇનસ 4 માઇનસ 4 નું માનાંક પ્લસ 4 હવે એવા કોઈ બીજા x છે કે જે આનું સમાધાન કરી શકે આ બે સિવાય નથી ભાઈ ચલો માનાંકમાં 2 માઇનસ x બરાબર 4 હવે જુઓ બાળકો જ્યારે બી આવું દેખાય ને તો સૌથી પહેલું કામ x ને આગળ લઈ જવાનું મને માઇનસ x નહીં ગમે ને એ લોકોને હું નહીં ગમે બીજી મેથડથી આ જ આન્સર આવે હા આ જ આવે કેમ કે આન્સર તો આન્સર છે મેથડમાં આપણી ભૂલ હોઈ શકે પણ આન્સર તો આન્સર છે આ જ આવવું જ જોઈએ તો જ તો મેથડ બીજી મેથડ કહેવાય બીજી મેથડ ત્રીજી મેથડ ચોથી મેથડ મેથડ કોને કહેવાય કોઈ બી મેથડ લઈએ આન્સર આન્સર હોવો જોઈએ પછી બીજો આન્સર આન્સર બદલાઈ જાય મેથડ બદલવાથી તો એ મેથડને મેથડ નહીં કહેવાય એ મેથડને શું કહેવાય બરાબર તો આપણે એને કંઈક નામ આપીએ પાટિયા બેસાડવું કહેવાય બરાબર છે ખોટા પાટિયા જૂઠિયા જૂઠા પાટિયા એવા પાટિયા કે જે નહીં બેસતા તો બી જબરદસ્તી બેસાડેલા બેસતું હોય ને બેસાડો એમાં કઈ વાંધો નથી નહીં બેસતું હોય ત્યાં બેસાડો પટી ગયું ચલો બાળકો હવે મેં તમને આગળ એકવાર શીખવાડી દીધું છે કે ભાઈ માનાંકમાં એક્સ ઓછા એ બરાબર જ માનાંકમાં એ ઓછા એક્સ થાય એટલે કે આનો એકચ્યુઅલી મતલબ શું થાય ખબર કે તમે આ માનાંકની અંદર જે કંઈ પણ રકમ લખી છે તેને તમે માઇનસ 1 વડે ગુણી નાખો તમે માનાંકમાં 5 લખો કે આ 5 ને માઇનસ 1 વડે ગુણી કાઢો જવાબ સેમ આવે માનાંકમાં 5 બી 5 જ થાય માઇનસ 5 નું માનાંક બી 5 જ થાય એટલે કે માનાંકની અંદર જે દેખાય ને તેને માઇનસ આપવું હોય તો અપાય
બરાબર, એટલે માનાંક તો ફાઇનલી એ માઇનસ ને ખેંચી જ લેશે, ફેંકી જ દેશે, બરાબર, સમજ પડે છે? એટલે કે માનાંક ની અંદર તમને જે દેખાય છે એનું તમે ચિહ્ન બદલી શકો, તમે x ઓછા એનું ચિહ્ન બદલી શકો છો, x ને માઇનસ આપી દીધું તો માઇનસ એને પ્લસ આપી દીધું, એટલે કે જો આ x ઓછા એનું મેં ચિહ્ન બદલું તો આ માઇનસ x થશે અને આ માઇનસ માઇનસ પ્લસ એ, પડે છે સમજ? ઓકે, તો મારે આ માઇનસ x ને પ્લસ કરવો હોય તો શું કરું? ચિહ્ન બદલી નાખો, શું કરો? ચિહ્ન બદલી નાખો, માઇનસ x નું પ્લસ x, પ્લસ 2 નું માઇનસ 2, આ વસ્તુ શું દર્શાવે છે? તો કે ભાઈ x અને 2 વચ્ચેનું અંતર જે કેટલું છે? 4 છે, તો આ 2 ને તો આપણે લખી દઈએ, x ને તો આપણે શોધવાના છે ને, ચલો કેટલું અંતર છે x અને 2 વચ્ચેનું અંતર? 4, એટલે આ 2 થી 4 સ્ટેપ જમણી બાજુ 2 વત્તા 4 6, 2 થી 4 સ્ટેપ ડાબી બાજુ એટલે 2 ઓછા 4 માઇનસ 2, ધીસ ઇઝ ધ આન્સર, ધીસ ઇઝ ધ આન્સર, ધીસ ટુ પોઈન્ટ ઇઝ આન્સર, સોરી ધીસ ટુ પોઈન્ટ આર આન્સર, માઇનસ 2 એન્ડ 6. ઓકે, ઇફ યુ પુટ ધીસ બોથ વેલ્યુ ઇન ધ ગિવન ઇક્વેશન, ધીસ વેલ્યુ સેટિસ્ફાઈઝ ઇઝ ધ ઇક્વેશન. થોડુંક ઇંગ્લિશ બોલવામાં તકલીફ થાય પણ મેં બોલી શકું ને, ચાલો, પણ ચિંતા નહીં કરતા, તમને સમજ પડશે, નહીં સમજ પડે તો તમારે મોઢા જોઈને જ ખબર પડી જશે. ચાલો બરાબર, ઓનલાઈન મારા આપણા ભાર્ગવ અને શું નામ છે, અર્પિત કે સાહિલ, ભાર્ગવ ને સાહિલ ચિંતા નહીં કરતા, વચ્ચે વચ્ચે થોડુંક ઇંગ્લિશ બોલી નાખું તો. ઓકે, એમ બી હવે તમે ભવિષ્યમાં 2 વર્ષ પછી કોલેજમાં જશો ને ત્યારે બહુ તકલીફ પડે, એટલે અત્યારથી કેમ જો થોડુંક થોડુંક ઇંગ્લિશની પ્રેક્ટિસ કરજો. ઘરે મમ્મી પપ્પા સામે ઇંગ્લિશમાં કહ્યો બોલ્યા કરવાનો, એ મમ્મી હેલો, હેલો મોમ, હાવ આર યુ મોમ, વોટ યુ કુક ટુડે મોમ, વોટ અ ડિલિશિયસ સ્વીટ, લવ યુ મોમ, એ રીતના બોલવાનું, બરાબર, હેલો ડેડ, એ ચૂપ, પપ્પા અમે ઇંગ્લિશ, આપણે બાપ કોઈ ઇંગ્લિશ શીખાતા હે. ચાલો આગળ વધીએ, ચાલો બસ 2 દાખલા હતા. હા, ડબલ મોડ્યુલસ પ્રોબ્લેમ, મારે કોઈ પ્રોબ્લેમ એટલે એ દાખલા એમ સમજવાનું, દાખલા ને એ લોકો પ્રોબ્લેમ કહે, દાખલા ને પ્રોબ્લેમ હો કહેવાય, હે અચ્યુ કે પ્રોબ્લેમ. ડબલ મોડ્યુલસ પ્રોબ્લેમ, જો ડબલ મોડ્યુલસ એટલે કે 2 માનાંક દેખાય તો તમને, જો તમને આ ટાઈપની રકમ દેખાય, આ જે રકમ દેખાય છે તેમાં તમને 2 માનાંક દેખાય છે ને, વચ્ચે વધતા દેખાય છે, પહેલા માનાંકમાં x માઇનસ a, બીજા માનાંકમાં x માઇનસ b, આ ટાઈપની જો તમને રકમ દેખાય ને સામે છે c, તો બાળકો આવા દાખલા કેવી રીતે થાય છે તમને આવડે જ છે, કરાવેલા જ છે મેં તમને. મેથડ 1, મેક કેસીસ એટલે કે વિકલ્પ બનાવવાના, સંખ્યા રેખા દોરીને આના બરાબર 0 લેટ, x બરાબર a, x બરાબર b, સંખ્યા રેખા પર મૂકવાનો, 3 વિકલ્પ પડે, આમાં કેટલા વિકલ્પ પડે? 3, પછી વિકલ્પ પ્રમાણે માનાંક પ્લસ થી ખુલે કે માઇનસ થી ખુલે, એવી રીતના છેલ્લે જવાબ બધા લાવવાના, દરેક વિકલ્પના જવાબનો યોગ લેવાનો. ઓલરેડી ડન મેથડ 1 ઇઝ ઓલરેડી ડન, ચર્ની થઈ ગઈ છે. મેથડ 2 છે MVSJL, આનું ફૂલ ફોર્મ શું લાગે તમને, શું હશે? ચાલો આનું ફૂલ ફોર્મ મેં તમને કેમ, મગજ વાપરો શોર્ટમાં જવાબ લાવો. મગજ વાપરો શોર્ટમાં જવાબ લાવો. આ છે મેથડ નું નામ MVSJL. કઈ મેથડ કરવાના આપણે? MVSJL મેથડ શીખવાના, બરાબર. એટલે કે હવે જે મેથડ તમે જોશો તેથી તેનાથી શોર્ટમાં આન્સર આવશે, પરંતુ આમાં મગજ વધારે વાપરવું પડે. પહેલામાં મગજ વાપરવા જેવું કંઈ નહીં, મેથડ જ બની ગઈ, પ્રોસેસ બની ગઈ આ મેથડ 1માં, પણ એમાં ટાઈમ થોડીક વધારે જાય. ચાલો ભાઈ, તમને જે ઠીક લાગે તે, ભવિષ્યમાં આવું કંઈક આવી જાય મેથડ 1 તો મેથડ 1, મેથડ 2 કરવી તો મેથડ 2 કરો, જવાબ લાવો. કેમ કે પરીક્ષામાં રીત નથી જોવાનું કોઈ, કે ભાઈ તમે કેવી રીતના જવાબ લાવ્યો, ચોરી કરી, કાપલા માર્યા, હું કર્યું, એમ તો એવું નથી જ કરવાના તમે. આ તો એક્ઝામ ની ભૂલથી બી નહીં કરતા હે, જે ડબલમાં બહુ મોટો ગુનો. હા હા, લેવાવાળા લઈ હો જતા હોય, પણ મેં કોઈ દિવસ જોયા નથી, એ બધાની બહુ ફાટે જે ડબલમાં લઈ જવામાં, કે બહુ સ્ટ્રિક્ટ સુપરવિઝન હોય,
નથી આઈડિયા મને. હા તો હક આપણું લઈ જાય સૂત્રનું એવું થાય. નહીં ખુલે ભાઈ, એ કોમ્પ્યુટર લોક જ કરી દે. એમાં પેપર સિવાય બીજું કોઈ એક્સેસ જ નહીં થાય તમારી ગૂગલ ને એવું બધું. ભલે નેટ ચાલતું હોય કોમ્પ્યુટરમાં, કેમ કે ઓનલાઈન એક્ઝામ હોય, પણ ખાલી બસ એક્ઝામ વાળી વેબસાઇટ હોય ને તેને બહાર જ નહીં જઈ શકો. હા થોડુંક ડિસ્ટન્સ હોય ને પેપરમાં એમ તો આજુબાજુમાં જ હોય, પણ એકચ્યુઅલી મેં ઓનલાઈન એક્ઝામ આપી જ નથી. આપણે જૂના બાળકોને જ પૂછવું પડશે બરાબર. એ લોકો સાથે આવી શેર નથી થઈ મારાથી, વાત મેં કોઈ કરી નથી કેવી રીતના હોય એવું એકદમ ડિટેલમાં. ઓકે એ લોકોને આપણે અનુભવ લેશું. JEE ની એક્ઝામ અત્યારે ચાલુ જ છે, પણ પેલી સ્નેહા એક હતી તે જતી રહી. બોલો કઈ નહીં, એની આગળના પેલો ભાવિન જૈનિલ વાળો બેચ છે ને, ભાવિન એને બોલાવીશું આપણે, એ તમને ગાઈડન્સ આપશે. એટલે ભાવિન થોડોક જાણો હતો. ચાલો બાળકો સહી લઈ ભાર્ગવ, ચાલો આગળ વધીએ. ચલો તો આપણે આ જે મોડ્યુલસ ડબલ મોડ્યુલસ ઇનઇક્વાલિટી બાળકો, સોરી ઇનઇક્વાલિટી ને, આ છે ડબલ મોડ્યુલસ પ્રોબ્લેમ. કેમ કે આમાં તમને બે માનાંક દેખાય છે, બંને માનાંકની વચ્ચે વત્તા દેખાય છે. ઓકે બંને માનાંકની વચ્ચે ફરજિયાત વત્તા જ હોવા જોઈએ. જો વચ્ચે ઓછા નહીં કર્યું તો પતી ગયું, તો પછી મેથડ વન બરાબર. એટલે આ પેટ આ આ હોવું જોઈએ, આ આવું જ દેખાવું જોઈએ, આવું જ દેખાવું જોઈએ, તો જ પછી આ MVSJL થાય. ચલો બરાબર સમજો, તૈયાર છો બધા MVSJL માટે? આનો મતલબ શું? માનાંકમાં x ઓછા 1 નો મતલબ કે x અને 1 વચ્ચેનું અંતર, આનો મતલબ x અને 3 વચ્ચેનું અંતર. આ અંતર અને આ અંતર, આ બંને અંતરનો સરવાળો કેટલો છે એવો મતલબ થાય ને. ચલો બાળકો તો સંખ્યા રેખા પર મેં મૂકી દીધા 1 ને અને સંખ્યા રેખા પર મૂકી દીધા 3 ને. x નો જે જવાબ આવશે ને તે વાસ્તવિક સંખ્યા હશે, કોઈક વાસ્તવિક સંખ્યા હશે x નો જવાબ. અને વાસ્તવિક સંખ્યા તો કાં હોય? સંખ્યા રેખા પર હોય. તો અહીંયા x પાસે 3 રસ્તા છે, કે x એ 1 અને 3 ની વચ્ચે હોઈ શકે, x એ 3 ની પેલી બાજુ હોઈ શકે, x એ 1 ની ડાબી સાઈડ હોઈ શકે, અથવા x પોતે જ 1 હોઈ શકે, x પોતે જ 3 હોઈ શકે. શું x ની કિંમત 1 હોઈ શકે? 1 વડે આનું સમાધાન થાય? એક માંથી એક જાય તો 0, એક માંથી 3 જાય તો -2, માનાંક છે તો +2, 0 +2 તો 2 થાય. એટલે 1 એ આનો જવાબ નથી, 3 પણ આનો જવાબ નથી. સમજ પડે છે બરાબર? ઓકે બરાબર. જો x એ 1 અને 3 ની વચ્ચે હોય, શું શું લાગે x એ 1 અને 3 ની વચ્ચે હોઈ શકે? અહીંયા કસ શું લાગે તમને? શું x એ 1 અને 3 ની વચ્ચે હોઈ શકે? લાગે કે તમને 1 અને 3 ની વચ્ચે હોઈ શકે? તો બાળકો સમજો બરાબર, જો x એ 1 અને 3 ની વચ્ચે હોય તો x નું 1 થી ડિસ્ટન્સ અને આ x નું 3 થી ડિસ્ટન્સ નો સરવાળો કેટલો? આ બે ના સરવાળા જેટલો, 2. આ જે હોય તે ખબર નહીં, આ કેટલું ખબર નહીં, પણ આ 3 માંથી એક જાય તો 2, આ ડિસ્ટન્સ 2 છે. સમજ પડે? તો હું x જો 1 અને 3 ની વચ્ચે હોય તો આ બંને ડિસ્ટન્સ નો સરવાળો 2 થાય, આ બંને નો સરવાળો 2 થાય, પણ જવાબમાં લાવવાના છે 4. પછી x એ આ બે ની વચ્ચે ગમે તા હોય, વચ્ચેનો મતલબ બી હું અહીંયા બી હોય, અહીંયા બી હોય, અહીંયા ગમે તા હોય, ડિસ્ટન્સ જે છે આ બંને ડિસ્ટન્સ નો સરવાળો 2 થશે. ચાલો એનો મતલબ કે x એ 1 અને 3 ની વચ્ચે નથી. તો 3 ની પેલી બાજુ હોઈ શકે x? હા હોઈ શકે. તો x નો આન્સર શું? કેવી રીતના શોધી x નો આન્સર? જો જો હવે વસ્તુને સમજો, આ જે ડિસ્ટન્સ છે ને 3 અને x વચ્ચેનું ડિસ્ટન્સ, તે અને 1 અને x વચ્ચેનું ડિસ્ટન્સ, આ ડિસ્ટન્સ કોના કરતા મોટું છે? x અને 1 વચ્ચેનું ડિસ્ટન્સ અને આ 3 અને x વચ્ચેનું ડિસ્ટન્સ, આ બંને ડિસ્ટન્સ કોના કરતા મોટા છે? અને અત્યારે કરો, ચાલો આને ગોળી મારો. x અને 1 વચ્ચેનું ડિસ્ટન્સ 2 કરતા મોટું છે. કેમ? કેમ કે આટલું 2 છે, આ મોટું છે, એટલે આ 2 કરતા મોટું થાય ને. એનો મતલબ કે બાળકો x અને 1 વચ્ચેનું ડિસ્ટન્સ અને x અને 3 વચ્ચેનું ડિસ્ટન્સ નો સરવાળો બી 2 કરતા મોટો. એટલે હા થશે તો x હશે અહીંયા કરશે,
હવે x ને શોધવાનો કેવી રીતે તે સમજજો ઓકે માની લેવો કે આ ડિસ્ટન્સ છે આલ્ફા ને આ ડિસ્ટન્સ ને બીટા માની લો ઓકે તે x અને 1 વચ્ચેનું ડિસ્ટન્સ બીટા અને x અને 3 વચ્ચેનું ડિસ્ટન્સ આલ્ફા ઓકે એક મિનિટ અમારી ભૂલ થઈ ગઈ બીટા ની બીટા ની લેવો આ ડિસ્ટન્સ છે ને તે આલ્ફા ને આ તો 2 છે ને આલ્ફા વત્તા 2 લખા છે ને બરાબર હવે જો x અને 1 વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે આલ્ફા પ્લસ 2 એટલે આની જગ્યાએ મેં મૂક્યું આલ્ફા પ્લસ 2 x અને 3 વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે આલ્ફા સરવાળો કેટલો 4 2 આલ્ફા બરાબર 2 તો આલ્ફા બરાબર 1 આલ્ફા ની કિંમત 1 આવી ના 1 આવ્યા એનો મતલબ કે 3 ને 1 4 x ની કિંમત 4 4 માંથી 1 જાય તો 3 4 માંથી 3 જાય તો 1 આ 3 ને આ 1 3 ને 1 4 સમજ પડી જગ મગજનો ઓપરીનો ઉપયોગ વધારે હતો આ આલ્ફા આ 2 સમજવામાં આલ્ફા પ્લસ 2 આઈ હોપ કે આ આના આલ્ફા ધાર્યું આ તો 2 3 માંથી 1 જાય તો 2 આ સરવાળો આલ્ફા પ્લસ 2 દસમા માં બી કરતા ને x માઇનસ 1 આલ્ફા પ્લસ 2 આલ્ફા સાદું રૂપ 1 બરાબર આ બધું ભૂસી નાખવાનું એક જવાબ મળી ગયો 4 કયો મહિલો મારો કે એક જવાબ 4 હવે આગળ સમજજો પછી શોર્ટકટ આપા હજી આના કરતા ચાલો x જરૂરી છે આટલામાં જશે વચ્ચે તો નથી અહીંયા કસે નીકળ્યો તો બની શકે ને બેટા તો માની લેવો જો એક આ ડિસ્ટન્સ ને માની લેવો કેટલું અને વખતે બીટા લઈ લો તો x અને 1 વચ્ચેનો ડિસ્ટન્સ બીટા તો આ કેટલું આટલું 2 છે બીટા પ્લસ 2 8 એટલે x અને 3 વચ્ચેનો ડિસ્ટન્સ થઈ ગયો બીટા પ્લસ 2 બીટા પ્લસ 2 બરાબર 4 બીટા પ્લસ બીટા 2 બીટા 4 માંથી 2 જાય તો 2 2 2 કેન્સલ બીટા બરાબર 1 એટલે આ 1 છે આ બીટા 1 આ 1 થી 1 તરફ આ બાજુ 0 x ની કિંમત છે 0 0 માંથી 1 જાય તો 1 0 માંથી 3 જાય તો માઈનસ 3 નું માનાંક 3 3 ને 1 4 જવાબ આવી ગયો તો આ બે જવાબ આવ્યા x ના 0 ને 4 છે ને ચાલો હવે આટલું લાંબુ કરવાનું હોય તો પછી પહેલી મેથડ જ નહીં સારી લાગે આટલું બધું વિચારવાનું સાચી વાત ને આ ગઈ મેં સારું કહેવાય ચાલો વેરી ગુડ ચાલો બાળકો ધ્યાન આપજો તને શોર્ટકટ જ આપી દેમ ને તમને તો બાળકો શોર્ટકટ કઈક એવી છે કે તમારે એક વસ્તુ શોધવાની શોધો શું શોધવાનું ખબર c માઇનસ માનાંકમાં a માઇનસ b ના છેદમાં 2 શોધી નાખો અને શોધી નાખો હા યાદ રાખવું પડે આમાં બરાબર જોજો c માઇનસ ઓફ માનાંકમાં a માઇનસ b c માઇનસ ઓફ માનાંકમાં a માઇનસ b છેદમાં 2 બરાબર અલા અલા ચલો આ a b c a b c વોટ ઇઝ c 4 વોટ ઇઝ a 1 માઇનસ 1 નહીં સમજતા હે વોટ ઇઝ b 3 આ માઇનસ તો હતું છેદમાં 2 ચલો 4 ઓછા 1 માંથી 3 જાય તો માઇનસ 2 નું માનાંક 2 છેદમાં 2 4 માંથી 2 જાય તો 2 2 ના છેદમાં 2 કેટલા થાય 1 તો બાળકો આ જે 1 છે ને એનો મતલબ એવો કે આ 3 થી 1 સ્ટેપ જમણી બાજુ જાઓ અને 1 થી 1 સ્ટેપ ડાબી બાજુ જાઓ એટલે તમને જવાબ મળી ગયો એટલે કે 3 ને 1 4 અને 1 માંથી 1 જાય તો 0 એટલે x નો જવાબ આવી ગયો x બિલોંગ્સ ટુ 0 કોમા 4 બસ ખાલી આ યાદ રાખવું પડશે કે c માઇનસ માનાંકમાં a માઇનસ b આખાના છેદમાં 2 c માંથી a અને b ની બાદબાકીને બાદ કરી ના ના વચ્ચે ની જ આવે બરાબર વચ્ચે આવે ને તો બી તમને ઓટોમેટિક ખબર પડી જશે કે ક્યારે વચ્ચે આવશે
બરાબર, કેમ કે હજી તો આ તમે આ મેથડ નો એક ભાગ જોયો, આના ત્રણ ભાગ છે મેથડ ના. આ મે આ માને આની ત્રણ મેથડ આવે. હવે જો બાળકો આ જે જવાબ છે ને, કે જવાબ 0 કરતા મોટો આવવો જોઈએ, પછી આ જવાબ 0 આવે તો કઈક અલગ થાય, 0 કરતા નાનો ઋણ આવે તો અલગ થાય. સમજ પડી? આ જવાબ કેટલો આવ્યો? 1. 1 એ 0 કરતા મોટા, અને 1 એ 0 કરતા મોટા, તો આવું જ કરવાનું. એક સ્ટેપ પેલી બાજુ, એક સ્ટેપ આ બાજુ. પણ જવાબમાં 0 આવ્યો ને, આ જવાબ 0 બી આવી શકે તો કઈક બીજું કરવું પડશે, ઋણ બી આવી શકે તો કઈક ત્રીજું કરવું પડશે, તે પછી કેવા. ચાલો જો જવાબ 0 કરતા મોટો આવે તો સોલ્યુશન શું છે? તો બાળકો સોલ્યુશન જે છે ને, આને છે ને હું ડી નામ આપી દેમ. શું નામ આપી દેમ? ડી. આ વસ્તુને હું ડી નામ આપી દેમ. તો સોલ્યુશન જે છે ને, તે શું છે? એ માઇનસ ડી, બી પ્લસ ડી. આ છે સોલ્યુશન. સમજ પડશે? અહીંયા એ છે, અહીંયા બી છે. આ બી માં ડી ને ઉમેરો એટલે અહીંયા બી પ્લસ ડી થયો. આ એ માંથી આ ડી ને બાદ કર્યો એટલે અહીંયા એ માઇનસ ડી, એ માઇનસ ડી, બી પ્લસ ડી. ના, ઇન્ટરવલ નથી, આ છગન કાકા વાળો છગડીયો કૌંસ છે. સમજ પડે છે? એટલે આ બે જ કિંમત છે, આની વચ્ચેની બધી એવું નિયમ જ. સારું, ચાલો ભાઈ કાલે આગળ વધીશું. આઈ હોપ કે તમને આટલામાં સમજ પડી તો હશે. છેલ્લું છેલ્લું મેઇન છે, એમાં નહીં સમજ પડશે તો ભાઈ કાલનો લેક્ચર આખો વેસ્ટ જશે. બરાબર? ઓકે, મળીએ આવતીકાલે એનસીઆરટીમાં 3 વાગે ને JEEમાં 6 વાગે. ચાલો આવજો. બાય સાહિલ, ભાર્ગવ. બાય. કઈ તકલીફ હોય